નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરી છે ગાઈડલાઈન, તરુણો માટે રસીકરણની ગાઈડલાઈન. રસીકરણ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. આધાર કાર્ડ, 3-10 માર્કશીટના આધારે રજીસ્ટ્રેશન. રસીકરણ માટે ઓફલાઈન ઓનલાઈન રજીસ્ટ્રેશન જરૂરી છે. અને કિશોરોને અપાશે કોવેક્સિન. 60થી વધુની ઉંમરના લોકોને પણ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ લીધાના 9 મહિના બાદ જ મળશે પ્રિકોશન ડોઝ. પ્રિકોશન ડોઝ માટે ડોક્ટરની મંજૂરી આપતું લેટર જરૂરી રહેશે. તો બાળકોના રસીકરણ મામલે આવતીકાલે મળશે મહત્વની બેઠક. આરોગ્ય વિભાગ સાથે કેન્દ્રીય આરોગ્ય વિભાગની બેઠક થશે. આવતીકાલે બપોરે 12 વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક મળવાની છે. રાજ્યમાં 15થી 18 વર્ષ વચ્ચે 30 લાખ કરતાં પણ વધુ તરુણ હોવાનો અંદાજ છે. બાળકોને કેવી રીતે રસીકરણમાં આવરી લેવા તે પર ચર્ચા કરવામાં આવશે. એક વિડીયો કોન્ફરન્સથી કેન્દ્રના સચિવશ્રી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એ રાજ્યના તમામ સ્વાસ્થ્ય સચિવો સાથે VC મારફત જે આ 3 મહત્વની સૂચનાઓ માન્ય વડાપ્રધાનશ્રીએ આપી છે એ બાબતની એક વર્કશોપ જે છે એ ઓનલાઈન રાખવામાં આવી છે અને એને અમે બધા એમાં ઉપસ્થિત રહેવાના છીએ અને જે સૂચનાઓ મળશે એમાં એ પ્રમાણે પ્લાનિંગ અને એમાં આગળની કાર્યવાહી અમે કરીશું. ભર શિયાળે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાની સાથે વરસાદી ઝાપટા પડ્યા. કચ્છની વાત કરીએ તો માંડવીના દરશડી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. ગામની શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા. શિયાળાની મોસમ છે અને ચોમાસા જેવો માહોલ છે. માવઠાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે ભર શિયાળે રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ભર શિયાળે રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં વાતાવરણની અસર જોવા મળી. તો મોરબી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ઠંડા પવન સાથે હળવદના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. ટીકર, રણજીતગઢ, મિયાણી સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ટીકર ગામમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. તો કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાનની ભીતિ છે. હળવદના છીવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી તૈયાર પાકો પલળી ગયા. તો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી કરી છે. 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે. ખેડૂતો માટે ફરી મંડરાઈ રહી છે આકાશી આફત. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં માવઠાની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે 28 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 29 ડિસેમ્બરથી ઠંડીના વધુ એક રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે. 28 ડિસેમ્બર કો હલકી ફુલકી બારિશ હો સકતી હૈ એક્સ્ટ્રીમ નોર્થ ગુજરાત રિજિયન મેં જૈસે બનાસકાંઠા, સાબરકાંઠા, ઇવન और भी एक डिस्ट्रिक्ट में हो सकता है. और डे फाइव में यानी 28 में सौराष्ट्र कच्छ में टेम्परेचर, नाइट टेम्परेचर 3 से 4 डिग्री फॉल होने का संभावना है. માવઠાની અસરને પગલે અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ થઈ શકે છે. 2 દિવસ બાદ માવઠાની અસર ઓછી થતાં રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ જશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ બુધવારથી લઘુત્તમ તાપમાન 3-4 ડિગ્રી સુધીનો ઘટાડો થશે, જેના કારણે ઠંડીનો અનુભવ થશે. વિભુ પટેલ, News 18 ગુજરાતી, અમદાવાદ. કોરોનાના કેસ વધવા અંગે AMC હોસ્પિટલ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો કે SVP હોસ્પિટલમાં 300 ICU બેડ તૈયાર કરવામાં આવશે. 700 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે અને 20,000 લિટર ઓક્સિજનનો જથ્થો SVP હોસ્પિટલમાં તૈયાર રાખવામાં આવશે. 140 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ LGમાં તૈયાર. શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવશે અને 35,000 રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે RT-PCR ની કીટ
12,000 અને રેપિડ કીટ 3,00,000 છે. એલજી હોસ્પિટલમાં 6,000 લિક્વિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર છે. અમદાવાદ કોર્પોરેશન 35,000 રેમડેસિવિર ઇન્જેક્શન આપણી જોડે અવેલેબલ છે. 3,00,000 રેપિડ ટેસ્ટ પણ કીટો રેડી છે અને 12,000 આરપીસી કીટો રેડી છે. 1,000 PSA ટેક ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે. એલજી હોસ્પિટલમાં 140 બેડ આઈસીયુ બેડ છે, 700 ઓક્સિજન બેડ છે અને ત્યાં 6,000ની ઓક્સિજન ટેન્કો બે લગાવેલી છે. કોરોનાના વધતા કેસ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે અચાનક જ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા અને તૈયારીઓની સમીક્ષા કરી, દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્યનું આરોગ્ય તંત્ર કેટલું સજ્જ છે તેની અધિકારીઓ સીએમ સાથે દરરોજ ટેબલ પર ચર્ચા તો કરે જ છે, પરંતુ શું હકીકતે કામ થઈ રહ્યું છે એ જાણવા માટે ખુદ રાજ્યના મુખ્યમંત્રી સોમવારે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચી ગયા. અચાનક જ મુખ્યમંત્રી આવી પહોંચતા હોસ્પિટલ સ્ટાફમાં ખળભળાટ મચી ગયો અને ચીવટ વધી ગઈ. મુખ્યમંત્રીએ હોસ્પિટલના કોવિડ અને ઓમિક્રોન વોર્ડની મુલાકાત લીધી, જ્યાં કરાયેલી તૈયારીઓ જોયા બાદ કેટલાક સૂચનો પણ આપ્યા. વેન્ટિલેટર પૂરતા છે કે નહીં તેની પણ પૂછપરછ કરી અને એટલું જ નહીં, હોસ્પિટલમાં ફરજ પરના તબીબ અને સ્ટાફ ક્યારે આવે છે તેનો સમય પણ જાણ્યો. મુલાકાત દરમિયાન તેમની સાથે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ સાથે જોવા મળ્યા. તબીબો, સ્ટાફના અને અન્ય કર્મચારીઓ જ નહીં પરંતુ સફાઈ કર્મચારીઓ સાથે પણ તેમણે સંવાદ કર્યો અને તેમની સ્થિતિ જાણી. જનરલ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પાસે પહોંચીને તેમના ખબર અંતર પણ પૂછ્યા. હોસ્પિટલના એક વોર્ડમાં છતમાંથી પાણી પડતું હોવાનું ધ્યાનમાં આવતા મુખ્યમંત્રીએ આરએમઓને સવાલ કર્યો કે આ સ્થિતિ ક્યારથી છે. તેમણે આ સમસ્યા જલ્દીથી દૂર થાય એ માટે નિર્દેશ પણ આપ્યા. ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. અમદાવાદથી ગાંધીનગર સુધી મહેમાનોના સ્વાગતમાં કોઈ કચાશ ન રહે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. આ દ્રશ્યો અમદાવાદ એરપોર્ટના છે, જ્યાં વાઇબ્રન્ટ સમિટના 12 દિવસ પહેલા જ વાઇબ્રન્ટ અનુભૂતિ થવા લાગી છે. બેનર અને હોર્ડિંગ લાગી ગયા છે, તો સાથે જ રોડ ડિવાઈડરનું સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન અમદાવાદ શહેરને હેરિટેજ લુક આપવામાં આવનાર છે, જેના માટે રોડ પર એ પ્રકારની રોશની લગાવાઈ છે. એરપોર્ટ પર પાર્કિંગ માટેની પણ અલાયદી વ્યવસ્થા શરૂ કરી દેવાઈ છે. એરપોર્ટથી લઈને ગાંધીનગર મહાત્મા મંદિર સુધીના રસ્તાઓ પર રીસર્ફેસિંગ અને સાફસફાઈની કામગીરીને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. 10 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી વાઇબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકશે, જેમાં 12 જાન્યુઆરી સુધી દેશ વિદેશના ઉદ્યોગપતિઓનો મેળાવડો જામશે. સ્વાભાવિક છે કે મહેમાનોની આગતા સ્વાગતામાં કોઈ કચાશ ન રહી જાય એ માટે તંત્ર પણ ઝીણવટપૂર્વક કામે લાગ્યું છે. તો આ તરફ ગાંધીનગરમાં વિવિધ ક્ષેત્રે સરકાર દ્વારા વધુ 16 MOU કરાયા. MOU મુજબ કેવડિયા કોલોનીમાં પણ 2 પ્રોજેક્ટ આવશે, સાથે જ લોખંડ, સ્ટીલ, પ્લાસ્ટિક, પર્યાવરણ સહિતના ક્ષેત્રે પણ MOU કરાયા. મહેસૂલ મંત્રીએ જાણકારી આપતા દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રે 39,000 કરોડ રૂપિયાના MOU થઈ ચૂક્યા છે, જેના થકી 60,000થી વધુ રોજગાર ઉપલબ્ધ થશે. કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વ પ્રસિદ્ધ, વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે, લાખોની સંખ્યામાં લોકો, પ્રવાસીઓ દેશ પરદેશમાંથી આવે છે. ત્યાં આગળ એક હોટલનું આયોજન પણ ધ ઇન્ડિયન હોટલ્સ લિમિટેડ વિવાનતા તરફથી MOU થયા છે. આજે કુલ 16 MOU થયા છે. સરકાર તરફથી અમે ખાતરી આપી છે કે આ MOU એક્ઝિસ્ટન્સમાં ઉતરશે જ.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. ઓમિક્રોન વેરિયન્ટ પણ ખતરનાક રીતે વધી રહ્યું છે. એવામાં આ વખતની વાયબ્રન્ટ સમિટ સરકાર પાસે પણ તકેદારીની દ્રષ્ટિએ વિશેષ પ્રયાસ માંગી રહી છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસીસ વધી રહ્યા છે. માસ્ક પહેરવું ફરજિયાત છે. અનેક લોકો માસ્ક વગર દંડાયા પણ ખરા અને લાખો રૂપિયાનો દંડ ભર્યો અને ભરી પણ રહ્યા છે. પણ જે કાયદાના પાઠ ભણાવે છે, નાગરિકોને દંડ ફટકારે છે, તેવો કેટલા શિસ્તબદ્ધ છે, આવું જોઈએ. પોલીસ છે કાયદાના રક્ષક. માસ્ક પહેરવું એ આજના સમયની માંગ છે. માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો, તે છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી આપણે એકબીજાને કહી રહ્યા છીએ. પણ ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું અમદાવાદના વિવિધ વિસ્તારોમાં, જાણ્યું અને જોયું કે પોલીસ પોતે કેટલી સતર્ક છે. લોકોને દંડ ફટકારતી પોલીસ ખરેખર માસ્ક પહેરે છે કે પછી બીજાને જ શિખામણ આપે છે? જુઓ આ પહેલું દ્રશ્ય. બાઇક પર આવતા પોલીસ સાહેબ, ચહેરા પર માસ્ક ગાયબ. જાણે સાહેબ કહેતા હોય, આપણે શું હે, બીજા ભલે માસ્ક પહેરતા, મારે શું, હું તો આ નીકળ્યો બિંદાસ, છે કોઈ પૂછનાર? તો સફેદ વર્દીમાં ટ્રાફિક સંભાળનારા આ પોલીસ કર્મીને પણ જુઓ. ટ્રાફિક નિયમનનું પાલન તો કરાવી રહ્યા છે, પણ તેમનું માસ્ક દાઢીએ લટકે છે. આ તો હજુ શરૂઆત છે. આવા અનેક દ્રશ્યો જોવા મળ્યા. વાતોમાં મશગુલ આ પોલીસ કર્મીને જુઓ. ચહેરા પર માસ્ક નહીં પણ મુસ્કાન છે. છે કોઈ ફિકર કે આપણે પકડાઈ જઈશું, આપણને પણ દંડ થઈ શકે? પણ આ સાહેબને એવું હશે કે આપણે જ કાયદાના રક્ષક છે, તો પછી આપણને પકડે કોણ? પણ કોરોનાને સાહેબ થોડી ખબર હોય કે ભાઈ પોલીસને સંક્રમિત ન થવાય, ખરું કે નહીં? માસ્ક નહીં પહેરો તો દંડથી બચી શકશો, પણ કોરોનાનું નક્કી નહીં, થાય પણ ખરો. તો અમે જે કોઈ વિસ્તારમાં ગયા, નજર દોડાવી, કેમેરો જ્યાં જ્યાં ફર્યો ત્યાં માર્ગો પર ફરજ બજાવતી પોલીસ ફરજ પાલન તો કરતી હતી, પણ માસ્ક પહેરવાની ફરજ ભૂલી ગઈ. અહીં જુઓ, સાહેબ ખુરશી પર બેસી ગપ્પા તો મારી રહ્યા છે, પણ માસ્ક નથી પહેર્યું. હવે આમને કોણ સમજાવે કે માસ્ક પહેરવું એ ફરજિયાત છે? તમે પણ નાગરિક છો. રસ્તા પર ચાલતા આ બે પોલીસ કર્મીઓએ પણ નિયમોની એસી તેસી કરી નાખી, માસ્ક ધરાડ ના પહેર્યું. એકે પહેર્યું પણ બીજાએ તો નહીં જ. તો હવે જુઓ પોલીસ સ્ટેશનના અંદરના દ્રશ્યો. મહિલા પોલીસ કર્મી હોય કે પછી અન્ય પોલીસ કર્મી, માસ્કનું નામો નિશાન જોવા ના મળ્યું. આ સાહેબ કોઈ ગુનાના આરોપીને લઈને તો આવ્યા, પણ તેમણે પણ માસ્ક પહેરવાનું મહત્વ ન સમજ્યા, નિયમોને જાકારો આપ્યો. કાયદાનો ભંગ પોલીસ સ્ટેશનની અંદર જ થતો જોવા મળ્યો. જુઓ જુઓ તેમના ચહેરાને. આરોપીએ ચહેરા પર રૂમાલ બાંધ્યો છે, પણ સાહેબે નથી પહેર્યું માસ્ક. હવે પોલીસને કોણ કાયદાના પાઠ પોલીસ સ્ટેશનની અંદર જ ભણાવે કે ભાઈ તમે ભલે પોલીસ સ્ટેશનની અંદર છો, પણ માસ્ક પહેરવું જરૂરી છે. ટૂંકમાં ન્યૂઝ 18 ગુજરાતી જે કોઈ પોલીસ સ્ટેશન ગયું, ત્યાંના પોલીસ કર્મીઓ કાયદાનો ભંગ કરતા જોવા મળ્યા. કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ ઘડાયો હોય, પોલીસ કર્મીઓ કાયદાથી પર હોય. તેમ દાઢી પર માસ્ક લટકાવેલું હોય ખરું, પણ નાક સુધી માસ્ક પહોંચ્યું નહીં. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આપણું ગુજરાતમાં જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. મોસમનો બદલાયો મિજાજ, પર્વતો પર છવાઈ સફેદ ચાદર, ફ્રીઝર બની ગયું અડધું ભારત, સફેદ આફત. વેલકમ બેક. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે રાજકારણને લઈને આપેલું વધુ એક નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું. ફરી એક વખત તેમણે સમાજ પર ધ્યાન આપી એવા નેતાની પસંદગી કરવા પાટીદારોને અપીલ કરી. સંતોના આશીર્વાદથી તમને ખાતરી આપું છું કે કોઈ પણ વાવાઝોડું નરેશ પટેલને ક્યારેય હલાવી નહીં શકે. સમાજ કહેશે તો રાજનીતિમાં આવ્યા વિના કોઈ વિકલ્પ નથી. એ નિવેદન બાદ નરેશ પટેલે રાજકારણને લઈને વધુ એક નિવેદન આપ્યું. ખોડલધામ મંદિરના પાંચમા પાટોત્સવ માટે આમંત્રણ આપવા માટે વાપી પહોંચેલા નરેશ પટેલે સંબોધનમાં ચૂંટણી ટાણે ટિકિટ માટે થતી પડાપડીને લઈને હળવા મૂડમાં વાત કરી. પરોક્ષ રીતે આપનો ઉલ્લેખ પણ કર્યો. અમારી હાલત એવી જ છે, ગમે એ પક્ષ હોય, હવે તો ત્રીજો ઇતિયો. એટલે અમારી હાલત એવી જ છે રમેશભાઈ, કે ભાજપ કોંગ્રેસ આપ બધા લાઈનમાં હોય અને કહેતો હોય ભાઈ અમારે અહીંયા નડું, એટલે ઘણી વાર
આપ ખૂબ સિરિયસ વાતાવરણ હોય ને એમાં થાકી જવાય, સ્ટ્રેસ આવે, મજા ન આવે આપણને, કેટલું કામ કરીએ એમ. એટલે પછી હળવાશથી મોકળાશથી કંઈક બધા બે ત્રણ મિત્રો એક ગાડીમાં જતા હોય ત્યારે એમ કહી કે ભાઈ ગેલેક્સી સિનેમાની ટિકિટનો થપ્પો રાખો, એટલે જીયાવાયને એક એક બબે જતા જાય. હળવાશની સાથે નરેશભાઈ પટેલે સ્પષ્ટ કર્યું કે રાજકારણ એક મહત્વનું પાસું છે જેને અવગણી ન શકાય. સાથે જ તેમણે સમાજને કેવા નેતાને જીતાડવા જોઈએ તેની પણ સલાહ આપી. આ પણ એક ખૂબ મહત્વનું પાસું છે રાજકારણ, એને આપણે ક્યારે એને ઇગ્નોર ન કરી શકીએ. સારા માણસો આવે, સમાજની વચ્ચે રહેવા વાળા માણસો આવે એવાને પસંદ કરજો, અને સમાજ ખુરશી ઉપર બેસી જાય પછી એનું ધ્યાન સમાજમાંથી હલે નહીં એવા માણસોને આપણે પસંદ કરીને રાજકારણમાં મોકલી. પંચાયતથી પાર્લામેન્ટ સુધી પાટીદારોના પ્રભુત્વ માટે આહવાન કરી ચૂકેલા નરેશ પટેલ થોડા દિવસ અગાઉ રાજકારણમાં સક્રિય થવાના પણ સંકેત આપી ચૂક્યા છે. પરંતુ ક્યારે રાજકારણમાં ઝંપલાવશે તેને લઈને તેમણે હજુ પત્તા નથી ખોલ્યા. હાલમાં તેઓ 21 જાન્યુઆરીએ યોજાનારા ખોડલધામ મંદિરના 5મા પાટોત્સવમાં પધારવા માટે આમંત્રણ આપવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોના પ્રવાસે છે. 2017માં નિર્માણ પામેલા પાટીદારોની આસ્થાના કેન્દ્ર ખોડલધામને 21 જાન્યુઆરીએ 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેને લઈને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાશે. ભરતસિંહ વાઢે, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. અતરફ અલ્પેશ ઠાકોરની મા આદ્યશક્તિ પદયાત્રામાં જોવા મળ્યા ફાંટા. સમાજના આગેવાનો પદયાત્રાથી દૂર રહ્યા. આક્ષેપ કરતા આગેવાનો કહ્યું કે અમને અલ્પેશ ઠાકોરે આમંત્રણ આપ્યું જ નથી. સંગઠનનો વ્યાપ વધારે ને વધારે અમે મજબૂત કરી રહ્યા છીએ, એટલે આને કોઈ પણ રીતે તમારે જોવું હોય તો જોઈ શકો. કોઈ કે પોલિટિકલ તો પોલિટિકલ જુઓ, કોઈ કે શક્તિ પ્રદર્શન તો શક્તિ પ્રદર્શન સમજો, પરંતુ સંગઠન નિરંતર પ્રક્રિયા છે. 2022 તે વિધાનસભાની ચૂંટણી પહેલા સમાજના નામે ટિકિટ મેળવવાનો અલ્પેશ ઠાકોરનો રાજકીય પ્લાન ક્યાંક ઊંધો પડતો દેખાય છે. સમાજના નામે નીકળેલી પદયાત્રામાં ઠાકોર સેનાના મોટા નેતાઓ જ ગેરહાજર રહ્યા. ઉલટાનું આગેવાનોએ અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કરતા કહ્યું કે અલ્પેશ ઠાકોરની પદયાત્રા ભાજપ પ્રેરિત છે. અલ્પેશ ઠાકોરની ભારતીય જનતા પાર્ટીના તરફના ઇશારાથી ચાલતી રેલી છે, એટલે લગભગ અમારા અહીંયા એના સ્થાનિક યુવાનો મહેસાણા તાલુકાના લગભગ ઘણા બધા યુવાનો જોડાયેલા હતા. અલ્પેશભાઈએ જો ઠાકોર સમાજ તરીકે રેલી કરી હોત તો દરેક સમાજના ઠાકોર સમાજના આગેવાનો હાજરી અને એમના આમંત્રણ આપવું જોઈએ, તો દરેક સમાજના ઠાકોર સમાજના આગેવાનો હાજર રહી શકે. ના, અમને કોઈ આમંત્રણ નહોતું આપ્યું. વિધાનસભાની ચૂંટણી પહેલા ઠાકોર સમાજનો સાથ મેળવવા અને કોંગ્રેસને પછડાટ આપવા માટે અલ્પેશ ઠાકોરે સક્રિય રાજનીતિ તેજ કરી મહેસાણાના મરતોલીથી બહુચરાજી સુધી 22 કિલોમીટરની આદ્યશક્તિ પદયાત્રા કાઢી છે. અલ્પેશ ઠાકોરની પદયાત્રાને ખુદ સમાજના લોકો જ રાજકીય ગણાવે છે, ત્યારે આગેવાનોની નારાજગી અલ્પેશ ઠાકોર માટે કપરા ચઢાણ સર્જી શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. અમદાવાદમાં એક કળિયુગી પુત્રએ પત્ની સાથે મળીને પોતાની જ માતા પર એસિડ એટેક કર્યો. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પરંતુ શા માટે એક પુત્ર પર આ પ્રકારનો આરોપ લાગ્યો છે જોઈએ. પોલીસની પકડમાં ઉભેલો આ છે મુકેશ અને તેની પત્ની કિરણ. શહેરના ઓરડોમાં રહેતા મુકેશે માતા પુત્રના પવિત્ર સંબંધ પર કલંક લાગે તેવું કારસ્થાન આચર્યું છે. વૃદ્ધાવસ્થામાં માતાની સાર સંભાળ કરવાની ફરજ ભૂલીને મુકેશે પત્ની સાથે મળી પોતાની જ માતા દેવકન્યાબેન પર એસિડ રેડી ગંભીર ઇજા પહોંચાડી છે. ભોગ બનનાર હાલ હોસ્પિટલના બિછાને છે. આરોપ છે કે સંપત્તિને લઈ મુકેશ તેની માતા સાથે અવારનવાર ઝઘડા કરતો હતો. ક્રિસમસની રાત્રે પણ માતા સાથે તેની ઉગ્ર બોલાચાલી થઈ. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પતિ પત્નીએ માતા પર એસિડ રેડી દીધું. જેમની બે દુકાનો, મકાન અને અન્ય પ્રોપર્ટીને લઈને ઘણા સમયથી ઝઘડાઓ ચાલુ હોય એ બાબતથી અદાવત રાખીને એ સાંજે પ્રથમ ગાળાગાળી થયેલ, બાદમાં એસિડ એટેક કર્યાનો ફરિયાદીએ આક્ષેપ કરેલ. 60 વર્ષના દેવકન્યાબેને પોતાના પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ આપેલી ફરિયાદ બાદ પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પોલીસે બંને આરોપીઓને પકડીને પૂછપરછ શરૂ કરતા હાલ તો મિલકત વિવાદ સામે આવ્યો છે, પરંતુ શું બીજું પણ કોઈ કારણ હતું કે કેમ તે મુદ્દે તપાસ ચાલી રહી છે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રસ્તે રખડતા ઢોર હવે લોકોનો જીવ લઈ રહ્યા છે. 4 ડિસેમ્બરે ભાવનગરમાં
એક આખલાએ વૃદ્ધને અડફેટમાં લીધા હતા. 23 દિવસથી સારવાર ચાલી અને ત્યારબાદ આજે તેમનું મોત થયું. આ ઘટનાઓ જ બતાવે છે કે રસ્તા પર યમદૂત બનીને રખડતા આખલાઓ લોકો માટે કેટલા ઘાતક છે. એક મહિનામાં બે વૃદ્ધ રખડતી રંજાણનો ભોગ બન્યા. ભાવનગરની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આખલાના આતંકનો એક વ્યક્તિ ભોગ બની છે. 4 ડિસેમ્બરે ફરસાણના એક વેપારીનું 23 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું. 4 ડિસેમ્બરના રોજ સરદારનગર વિસ્તારમાં આખલાના આતંકનો શોકિંગ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. નિર્મળભાઈ ગુજરિયા નામના વ્યક્તિ પોતાના ઘરની બહાર નીકળતા જ હતા ત્યાં આખલાએ તેને શિંગડે ભરાવ્યા હતા. શિંગડા વડે ઊંચકી આધેડને જમીન પર પટક્યા હતા. ત્યારબાદ જમીન પર 10 ફૂટ ઢસડી આખલાએ પોતાના પગ વડે નિર્મળભાઈને ખૂંધ્યા હતા. આખલાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નિર્મળભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 23 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે. ભાવનગર શહેરમાં રખડતા પશુઓને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે. લોકોએ રખડતા પશુઓના ત્રાસ દૂર કરવા તંત્રને રજૂઆત કરી છે, પણ તંત્ર એક કાનથી સાંભળીને બીજા કાને કાઢી નાખે છે. એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓને ક્યાં નડવાના છે આખલા? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. મોસમનો બદલાયો મિજાજ, પર્વતો પર છવાઈ સફેદ ચાદર, ફ્રીઝર બની ગયું અડધું ભારત, સફેદ આફત. જુઓ સ્પેશિયલ રિપોર્ટ.